नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप बधाने स्वागत है। धोरण 11 मास विषय एसपीएमसीसी एमा आपने आगर पहला चैप्टर में माहिती संचारनी जे पद्धतिओ छे ए पद्धतिओ छे वाणिज्यिक रीतना के रीते उपयोग करवामां आवे छे तेना विषयनो अभ्यास करें। परंतु हवे माहिती संचारनी जे पद्धतिओ छे ए कुल 6 पद्धति रहेली छे एना विषयनो आपणे अभ्यास करवा लागे। एक मौखिक छे, एक लेखित छे, त्रीजी दृश्य छे, चौथी श्राव्य छे, पांचमी दृश्य ने श्राव्य छे अने छठी छे मौन छे। हवे आपणे जोईशुं के मौखिक माहिती संचारनी जे पद्धति छे एमां मौखिक माहिती संचार कोने कहेवामां आवे छे। तो जे माहिती छे ए माहितीने अनुरूप भाषा अथवा शब्द ना उपयोग द्वारा बोलीने करवामां आवती माहितीने मौखिक माहिती संचारनी पद्धति तरीके ओळखी शकाय। अत्यारे हुं अहींयाथी जे शब्द बोलुं छुं बराबर ए हुं बोलुं छुं एक प्रकारनो मौखिक बोलीने करावुं छुं એટલા માટે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવશે। હવે દાખલા તરીકે કેવું હોય તો આપણે કહે વાતચીત કરીએ છીએ બોલીને કરીએ છીએ કે કેવું છે મૌખિક વાર્તાના સમાન બોલી કોઈ વક્તા છે ભાષણ આપતા હોય તો આ બધી જે માહિતી છે એને મૌખિક માહિતી તરીકે ઓળખવામાં આવશે એટલે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહી શકાય। જે પણ છે એ માહિતીને અનુરૂપ ભાષા શબ્દના ઉપયોગ દ્વારા કોઈ ભાષા અને શબ્દના ઉપયોગ દ્વારા આપણે જે પણ બોલીને માહિતી પ્રાપ્ત કરીએ છીએ અથવા તો શેર કરીએ છીએ તેને મૌખિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવશે। હવે મૌખિક માહિતી સંચારના ઉદાહરણો આપો, પ્રશ્ન તમારો એમ બનશે કે મૌખિક માહિતી સંચારના ઉદાહરણો જણાવો, તેના ઉદાહરણો છે વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, આ બધા શબ્દો છે એના ઉદાહરણ તરીકે આપણે આપી શકીએ। ત્યાર પછી છે એક બીજો મુદ્દો કે લેખિત માહિતી સંચાર, તો માહિતીને ભાષા અથવા શબ્દનો ઉપયોગ કરી યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવતી એવી પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। આમાં શું શબ્દ તો બોલીએ, પરંતુ અહીંયા તમારે શબ્દ વૈદર્શી બાકી રાખ્યા હોય એમણે છે શબ્દ શું વૈદર્શી કે યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે છે તેને લેખિત માહિતી સંચાર કહી શકાય। દાખલા તરીકે સાહિત્ય, પુસ્તકો, પત્ર લેખન, ઈમેલ, વાર્તા, વર્તમાન પત્રો, સામાયિકો, જાહેર ખબરો, ચોપાનિયા, ફરફરિયા, આ બધા એના ઉદાહરણો આપણે આપી શકીએ। તમે બુક છે તો બુક જોવો છે, લખાણ કરેલી જોઈ છે, યોગ્ય ભાષાનો ઉપયોગ કરેલો હોય છે, યોગ્ય શબ્દનો ઉપયોગ કરેલો હોય છે, એક પ્રકારની માહિતી છે, કેવી માહિતી છે લેખિત માહિતી સંચાર, તો માહિતીને ભાષા શબ્દનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી માહિતી એટલે એ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ। ત્રીજો મુદ્દો છે તમારો દ્રશ્ય, દ્રશ્ય આપણે નહીં આપણે જોઈ શકીએ તેને દ્રશ્ય માહિતી સંચાર કહી શકાય। દાખલા તરીકે એમાં કોઈ ઉદાહરણ નથી, પરંતુ શબ્દો વગર ચિહ્નો, પ્રતીકો, આલેખો, નકશા, રંગ વગેરે દ્વારા કોઈ આપણે જોઈએ ને આપણે સમજી જઈએ તે માહિતી એટલે દ્રશ્ય માહિતી। દાખલા તરીકે કોઈ એક આપણું પોસ્ટર આપવામાં આવે, પોસ્ટરમાં ચિત્રો દોરેલા હોય, આલેખો દોરેલા હોય, રંગ ઉપરથી આપણે જોઈને જાણી જઈએ છીએ કે શું કહેવા માંગે છે તે માહિતી એટલે દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિ।
श्राव्य એટલે સાંભળવું, તો ભાષા શબ્દનો ઉપયોગ તથા જુદા જુદા અવાજ દ્વારા બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય, સાંભળતો ખાસ બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય તો પણ થતી પદ્ધતિ માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ। भाषा शब्दनो उपयोग तथा जुदा जुदा अवाज द्वारा बोलना रहे सांपलना साम सामे न हो तो पर तथ्य जे पद्धति रहे जे ये पद्धति रहे श्राव्य। दाखला तरीके रेडियो आपने सांभी सकते छे, यहां पर बोलतो है पर तो आपने साम सामा तो नहीं, रेडियो में आपने एक अवाज है सांभी खाली फक्त सुन करिए छे श्रवण करिए छे सांभिए छे, टेलीफोन तुम्हारे सामने कोई व्यक्ति नहीं छता तुम्हें सुन करो सीडी या मेमोरी आ बताया उपकरण आपने आपे सकती आज से बात है श्राव्य। अब ये दृश्य और श्राव्य, दृश्य और श्राव्य बने जे माहिती संचार के भाग के बने साथे हम जो आपने कोई तो माहिती संचार की एवी बनती कि जेमा જોવાનો અને સાંભળવાનો બંને સાથે થતું હોય, આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ એવી જે માહિતી સંચારની પદ્ધતિ છે એ કઈ છે? દ્રશ્ય અને શ્રાવ્ય। તો એના પર ઉદાહરણ કેવા છે? તો ચલચિત્રો છે, ડીવીડી ટેલિવિઝન છે, ત્યાર પછી કમ્પ્યુટર છે, આ બધી જે પદ્ધતિ છે એ પદ્ધતિઓ છે દ્રશ્ય અને શ્રાવ્ય બંને રીતે થતી પદ્ધતિ છે એટલે મિત્રો તો આ છે એ દ્રશ્ય અને શ્રાવ્યના ઉદાહરણ આપણે આપી શકીએ। હવે એક માહિતી એવી પણ છે જે બોલ્યા વગર तो माहिती संचार शब्द वगर पण शक्य छे, बोल्या वगर सांभळ्या वगर पण शक्य छे, तो एमा शब्दनी गैरहाजरी होय तो पण माहिती संचार छे ते थाय छे तेने मौन माहिती संचार कहेवामां आवे छे। तो आमा कुल सात पद्धतिओ रहेली छे, एमांनी खास तमारे मौखिक लेखित दृश्य ने श्राव्य श्राव्य दृश्य श्राव्य मौन आ छह